નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મોખરિયા લીલો. આજે આપણે ધોરણ 12 નામાના મૂળ તત્વ એની અંદર દાખલો 5મો એનો પેટા દાખલો 12મો આ છેલ્લો પેટા દાખલો છે. તો નીચેના વ્યવહારોની પેઢીના સંજોગોમાં થતી આમનંદ લખો. પેટા દાખલો 12, આર બી અને આઈ ભાગીદારી ધારો વચ્ચે નફા નુકસાન વહેંચણી 3:2:1ના પ્રમાણમાં થાય છે. નીચેની બાકીઓનો નિકાલ કરો. સામાન્ય અનામત 18,000, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી 12,000 અને 18,000 કારીગર અકસ્માત વળતર ભંડોળ. હવે 3 માર્કમાંથી ઘણી બધી વખત આમનંદ પૂછાયેલી છે બોર્ડની પરીક્ષાની અંદર, તો આપણે લખીએ. હવે ત્યાગ અને લાભનું ચેપ્ટર હોય, મીન્સ કે પ્રવેશનું ચેપ્ટર હોય, નિવૃત્તિનું ચેપ્ટર હોય કે ત્રીજું ચેપ્ટર હોય આમનંદ છે, અથવા તો 7મું ચેપ્ટર હોય, કોઈ પણ ચેપ્ટરમાંથી આમનંદ પૂછે સેમ જ રહેશે, એમાં કંઈ ફેરફાર થશે નહીં. તો સામાન્ય અનામત, સામાન્ય અનામતની કઈ બાકી હોય? તો કે છે ઉધાર બાકી. સામાન્ય અનામતની કઈ બાકી હોય? તો કે જમા બાકી હોય. તો હવે શું કરશું? તો કે ઉધાર. તો સામાન્ય અનામત ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે જમા. તો ભાગીદાર કોણ છે? તો કે આરના મૂડી ખાતે જમા તે બીના મૂડી અથવા તો ચાલુ ખાતે જમા તે આઈના મૂડી અથવા તો ચાલુ ખાતે જમા. હવે બાબત છે લખશું, સામાન્ય અનામત ભાગીદારોના મૂડી ખાતે રહી ગયા તેના. હવે છે એ આને સામાન્ય અનામતની કઈ બાકી હોય? તો કે જમા. હવે શું કરશું? તો કે ઉધાર. સામાન્ય અનામત ખાતે ઉધાર તે આરના મૂડી, તે બીના મૂડી, તે આઈના મૂડી ખાતે જમા. આમ ન કરતું હું કરવું હોય તો તમે રેગ્યુલર આમ નોંધ કરી શકો કે છે સામાન્ય અનામત ભાગીદારોના મૂડી ખાતા આપણે બનાવીએ. મૂડી ખાતાની અંદર કઈ બાજુ મૂકીએ? તો કે જમા બાજુ મૂકીએ. તો સામાન્ય અનામત ખાતે ઉધાર તે આરના મૂડી ખાતે, બીના મૂડી ખાતે અને આઈના મૂડી ખાતે જમા. હવે 18,000 છે તો સૌથી પહેલાં તો 18,000ને છે ઉધાર કરી દઈએ. હવે આ 18,000ને નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ છે એ 3:2:1 છે. તો 18,000ને 3:2:1ના પ્રમાણની અંદર વેચતા છે એ અહીંયા 3,000, 6,000 અને 9,000 આવશે. તો 18,000ને છે એ 3:2:1ના પ્રમાણમાં વેચતા આવી રીતે વેચ. ચાલો ત્યારબાદ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. હવે ચોખ્ખું કહી દીધું છે કે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી છે. તો છે એ હવે શું કરશું? તો કે નફા નુકસાન ખાતે જમા કરશું. તો આમનંદ છે એમાં ભાગીદારના મૂડી ખાતે ઉધાર લખશું. આરના મૂડી ખાતે, આરના મૂડી ખાતે અથવા તો ચાલુ ખાતે ઉધાર, બીના મૂડી ખાતે અથવા તો ચાલુ ખાતે ઉધાર, આઈના મૂડી ખાતે અથવા તો ચાલુ ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા. બાબત છે લખશું, નફા નુકસાનની ઉધાર બાકી મૂડી ખાતે રહી ગયા તેના. હવે છે અહીંયા રકમ રૂપિયા છે એ 12,000 છે. તો આ 12,000 જમા મૂકી દઉં. હવે 12,000ને તમે છે 3:2:1ના પ્રમાણમાં વેચો એટલે છે અહીંયા 2,000 આવશે, અહીંયા 4,000 આવશે અને અહીંયા 6,000 આવશે. તો હવે આપણે આમનું કરીએ, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, મીન્સ કે છે એ પાકા સરવૈયા મિલકત લેણા બાજુ છે એ ઉધાર બાકી દર્શાવેલી
હોય. હવે મૂડી ખાતું બનાવીએ ત્યારે મૂડી ખાતાની કઈ બાજુ મૂકશું? તો કે ઉધાર બાજુ. આના મૂડી ખાતે, બીના મૂડી ખાતે, નાઈના મૂડી ખાતે. તો મૂડી ખાતાની ઉધાર બાજુ, તો તમે તમામ જે ભાગીદારના મૂડી ખાતે ઉધાર કરશો, નફા નુકસાન ખાતે જમા કરશો. હવે એવું જરૂરી નથી કે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી જ આપેલી હોય, અહીંયા જમા બાકી પણ આપેલી હોય. જ્યારે જ્યારે નફા નુકસાન ખાતાની જમા બાકી આપેલી હશે ત્યારે નફા નુકસાન ખાતે ઉધાર કરશો અને ભાગીદારોના મૂડી ખાતે જમા કરશો. ચાલો હવે પેટા ત્રીજો, ₹18,000 કારીગર અકસ્માત વળતર ભંડોળ છે. તો 18,000 છે એ કારીગર અકસ્માત વળતર ભંડોળ. હવે આ કારીગર અકસ્માત વળતર પાકા સરવૈયામાં છે એ મૂડી દેવા બાજુ દર્શાવેલ હોય, મીન્સ કે એની જમા બાકી થાય. હવે ભાગીદારનો મૂડી ખાતું બનાવીએ ત્યારે એને જમા બાજુ આપણે દર્શાવશું. તો ભાગીદારના મૂડી ખાતે જમા કરશું અને કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર કરશું. હવે અથવા તો એમ ન કરવું હોય, તો તમારે એટલો લાંબો વિચાર ન કરવો હોય, તો કારીગર અકસ્માત વળતર ભંડોળ, કોઈ પણ ભંડોળ અથવા તો અનામત અથવા તો ફંડ નીકળી બાકી હોય, તો કે જમા બાકી હોય, તો હવે શું કરશું? તો કે ઉધાર કરશું. તો કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર તે આરના ચાલુ અથવા તો મૂડી ખાતે જમા, તે બીના ચાલુ અથવા તો મૂડી ખાતે જમા, તે આઈના ચાલુ અથવા તો મૂડી ખાતે જમા. હવે આ 18,000 છે એને મૂકી દઈએ. આ 18,000ને છે 3:2 એકના પ્રમાણમાં વેચી નાખીએ. આપણે જે વેચેલા છે એક વાર, તો 9,000, 6,000 અને 3,000. તો અહીંયા 9,000, 6,000 અને 3,000 આપણે છે લખીએ. કારીગર અકસ્માત વળતર ભંડોળ મૂડી ખાતાની જમા બાજુ વેચ્યા તેના અથવા તો મૂડી ખાતે લઈ ગયા તેના. થેન્ક યુ.